पाठ की शुरुआत करसू जे छे काशायणम को अपराधः आठमो पाठ। आ पाठ आजादी ने लगतो छे अने आजादी नु नाम आवे तो गांधीजी ने केम भूली शकाय। गांधीजी अने एक संत वचनो संवाद आ पाठ मां रजू करवामां आव्यो छे। तो चालो आ पाठ नी प्रस्तावना वाचीए। काशायणम को अपराध नो गुजराती अर्थ जोईए तो काशायणम एटले के भगवा वस्त्रो अने को अपराधः एक संधि छे। कह प्लस अपराधः को अपराधः एटले गुनो वांक वगैरे। तो चालो आपणे आ पाठनी प्रस्तावनाथी शुरुआत करीशुं। महात्मा गांधीनी साथे काका साहेब कालेलकरे घणा समय सुधी काम कर्युं हतुं। अनेक वर्षो सुधी तेमने महात्मा गांधीनी साथे रहेवानो फरवानो तथा विचार विमर्श करवानो अवसर मळ्यो हतो। आवा विविध अवसरोमां घटेली केटलीक महत्वनी घटनाओने काका कालेलकरे पोतानी साहित्यिक प्रतिभाथी सुरेख रीते आकार आप्यो छे। बाळ मित्रो, तमने काका साहेब कालेलकरनुं पूरुं नाम जणावुं तो तेमनुं नाम दत्तात्रेय बालकृष्ण कालेलकर छे अने तेमनो जन्म महाराष्ट्रना सतायामां थयो हतो અને તેમની અટક તેમના ગામના નામ પરથી પાડવામાં આવી હતી। એમાંની અનેક ઘટનાઓ આજે આપણને પ્રેરણા પૂરી પાડી રહી છે। કાકા સાહેબ દ્વારા ગુજરાતી ભાષામાં લખાયેલી આવી એક રોચક ઘટનાનો સરળ સંસ્કૃતમાં અનુવાદ તેમજ તેનું સંપાદન કાર્ય કરીને પ્રસ્તુત પાઠ તૈયાર કરવામાં આવ્યો છે। ચાલો પ્રસ્તાવનાને આગળ વધારીએ। સેવા કાર્યમાં માણસે પોતાની પ્રતિષ્ઠા બાધક ન બને તે સતત ધ્યાનમાં રાખવું જોઈએ, એ આ ઘટનાનો મુખ્ય ઉદ્દેશ છે। વળી મનમાં રહેલા ધર્મની સાથે વસ્ત્રોનો કાયમી સંબંધ નથી એ પણ બધાને સમજવા જેવી વાત છે। હવે આપણે પાઠની શરૂઆત કરીશું। મહાત્મા ગાંધી મહોદય સ્વાતંત્ર્ય આંદોલન પ્રારબ્ધ। મહાત્મા એટલે મહાત્મા, ગાંધી મહોદય એટલે કે ગાંધીજી, સ્વતંત્ર આંદોલન એટલે કે સ્વતંત્રતાનું આંદોલન, સ્વાતંત્ર્ય આંદોલન, પ્રારબ્ધ એટલે કે પ્રારંભ કરે છે। અસ્ય આંદોલનસ્ય નિખોલપે વ્યવહાર પ્રારભેષુ દિવસેષુ સાબરમતી આશ્રમે એવ પ્રાચલતઃ। અસ્ય આંદોલનસ્ય એટલે કે આ આંદોલનનું, નિખોલપે એટલે કે સંપૂર્ણ પર, વ્યવહાર એટલે વ્યવહાર, પ્રારંભેશુ એટલે કે શરૂઆત, દિવસેશુ એટલે કે દિવસમાં, સાબરમતી એટલે સાબરમતી અને આશ્રમે એટલે આશ્રમમાં, પ્રાચલત એટલે ચાલતો હતો। આ આંદોલનનો સંપૂર્ણપણે વ્યવહાર શરૂઆતના દિવસમાં સાબરમતી આશ્રમમાં ચાલતો હતો। એકસ્મિન દિવસે સ્વામી સત્યદેવ આશ્રમમ આગચ્છત, એક દિવસ સ્વામી સત્યદેવ આશ્રમમાં આવ્યા। એકસ્મિન એટલે એક દિવસે એટલે દિવસે, સ્વામી એટલે સ્વામી, સત્યદેવ એટલે સત્યદેવ, આશ્રમમ એટલે કે આશ્રમમાં, આગચ્છત એટલે આવ્યા હતા। સહ દેશસ્ય સ્વતંત્રતા કાર્યરતસ્ય ગાંધી મહોદયસ્ય કાર્યેણ અતીવ પ્રભાવિત પ્રસન્ન ચાસીત। સહ એટલે તે, દેશસ્ય એટલે દેશને, સ્વતંત્રતા એટલે કે સ્વતંત્રતા માટે, કાર્યરતસ્ય એટલે કે કાર્યરત એવા ગાંધી મહોદયસ્ય ગાંધીજી, કાર્યેણ એટલે કે કાર્યથી, અતીવ એટલે ખૂબ જ, પ્રભાવિત એટલે પ્રભાવિત, પ્રસન્ન એટલે ખુશ, અને ચાસિત એ એક સંધિ છે જેનો વિગ્રહ કરીએ તો ચ પ્લસ આસિત થાય। ચ એટલે અને આસિત એટલે હતા। તે દેશની સ્વતંત્રતા માટે કાર્યરત એવા ગાંધીજીના કાર્યથી ખૂબ જ પ્રભાવિત અને ખુશ હતા। સહ ગાંધી મહોદય કથયતઃ, તેમણે, સહ એટલે તે, ગાંધી મહોદય એટલે કે ગાંધીજીને, કથયત એટલે કે કહ્યું, અહમ એટલે હું, ભવતઃ એટલે તમારા, આશ્રમે પ્રવેશમ નિવાસમ ચ ઈચ્છામી, આશ્રમે એટલે આશ્રમમાં, પ્રવેશમ એટલે પ્રવેશ, નિવાસમ એટલે નિવાસ, ચ એટલે અને, ઈચ્છામી એટલે કે ઈચ્છું છું। તેમણે ગાંધીજીને કહ્યું કે હું તમારા આશ્રમમાં પ્રવેશ અને નિવાસ ઈચ્છું છું। દેશસ્ય સ્વતંત્રતાએ કાર્યમ કરતું મમપિ મહિચ્છા વર્તતે, દેશસ્ય એટલે દેશની, સ્વતંત્રતા એટલે કે સ્વતંત્રતા માટે, કાર્યમ એટલે કાર્ય, કરતું એટલે કરવા માટે,
મમાપી એટલે કે મારી પણ મહત્તી ઈચ્છા ખૂબ ઈચ્છા વર્તુ તેત્રે છે. દેશ આખા વાક્યનો આપણે જોઈએ તો દેશની સ્વતંત્રતા માટે કાર્ય કરવા માટે મારી પણ ખૂબ ઈચ્છા છે. આગળનો પેરેગ્રાફ જોઈએ. સત્યદેવઃ પ્રસ્તાવઃ ગાંધી મહોદય સ્વીકૃત્વા સત્યદેવસ્ય એટલે કે સત્યદેવનો પ્રસ્તાવમ એટલે પ્રસ્તાવ ગાંધી મહોદય એટલે કે ગાંધીજીએ સ્વીકૃતાન સ્વીકાર્યો. ગાંધી મહોદય અકથ્યત. ગાંધીજીએ કહ્યું સાધુ સ્વાગત માત્ર ભવતઃ આશ્રમોય ભવત એવ કિંતુ આશ્રમ પ્રવેશાત પૂર્વ ભવતા કાશાય વસ્ત્રાણામ ત્યાગમ કરણીય. ગાંધી મહોદય અકથ્ય એટલે કે ગાંધીજીએ કહ્યું સાધુ સ્વાગત માત્ર ભવતઃ. સાધુ એટલે સારું, સ્વાગત માત્ર એટલે સ્વાગત છે, ભવતઃ એટલે આપનું, આશ્રમય એટલે કે આ આશ્રમ, ભવત એવ આપનું જ છે, કિંતુ પણ આશ્રમે પ્રવેશાત આશ્રમમાં પ્રવેશ પૂર્વમ એટલે પહેલાં ભવતા આપશે કાશાયાણમ વસ્ત્રાણમ ભગવા વસ્ત્રો ત્યાગ કરણીયમ ત્યાગ કરવો જોઈએ એટલે કે આપશ્રીએ આશ્રમમાં પ્રવેશ્યા પહેલાં ભગવા વસ્ત્રોનો ત્યાગ કરવો જોઈએ. ગાંધી મહોદયસ્ય આદેશમ શ્રુત્વા આશ્ચર્યનમિત સ્વામી સત્યદેવઃ મનસી અકુપ્યત. ગાંધીજીનો આદેશ સાંભળીને શ્રુત્વા એટલે સાંભળીને આશ્ચર્યનમિત એટલે કે આશ્ચર્યમાં પડેલા સ્વામી સત્યદેવઃ એટલે કે સ્વામી સત્યદેવ મનસી એટલે મનમાં અકુપ્યત ગુસ્સે થયા. કિંતુ સહ ગાંધી મહોદયસ્ય પુરતઃ નિજરોષમ ન પ્રકયત. કિંતુ એટલે પરંતુ, સહ એટલે તે, ગાંધી મહોદયસ્ય ગાંધીજીની સામે, પુરતઃ એટલે સામે થશે, નિજરોષઃ પોતાનો ગુસ્સો ન પ્રકયત પ્રગટ કર્યો નહીં. સો કથયત તેમણે કહ્યું કથમ કાશાણ વસ્ત્રાણમ ત્યાગમ શા માટે ભગવા વસ્ત્રોનો ત્યાગ. કાશાણ વસ્ત્રાણમ સો અપરાધ કો અપરાધ. કાશાણ વસ્ત્ર એટલે કે ભગવા વસ્ત્રોનો સો અપરાધ. અહમ સંન્યાસી જનઃ હું સંન્યાસી છું. સંન્યાસી કાશાણ વસ્ત્રાણમ પરિધાન્યતિ. સંન્યાસી ભગવા વસ્ત્રો પરિધાન્યતિ એટલે કે ધારણ કરે છે. અહમ કાશાણ વસ્ત્રાણમ ત્યાગમ કર્તુમ કથમ પ્રવૃત્ત ભવામિ. હું કાશાણ એટલે કે ભગવા વસ્ત્રોનો ત્યાગ કરવા કેવી રીતે તૈયાર થાઉં. પ્રવૃત્તો એટલે કેવી રીતે, પ્રવૃત્તો એટલે તૈયાર થાઉં અને કથમ એટલે કેવી રીતે કરતું એ કરવા માટે. સ્વામી સત્યદેવસ્ય વચનમ શ્રુત્વા શાંત સ્વરેણ ગાંધી મહોદય અકથ્યત. સ્વામી સત્યદેવનું વચન સાંભળીને શાંતિથી ગાંધીજી કહ્યું ભવતા યદુક્તમ તત્સ્યમસ્તિ. ભવતા એટલે આપશ્રીએ, યદુક્તમ એટલે જે કહ્યું, તત્સ્યમસ્તિ એટલે કે સાચું છે. કિંતુ પણ ભવાન સંન્યાસસ્ય ત્યાગમ કરું તું ઇતિ મમ ન આશય. આપ સંન્યાસનો ત્યાગ કરો એવો મારો આશય નથી. કેવલમ કાશાણ વસ્ત્રાણમ ત્યાગમ કરતું વદામિ. માત્ર કાશાણ વસ્ત્ર એટલે કે ભગવા વસ્ત્રનો ત્યાગ કરવાનું કહું છું. ગાંધી મહોદયસ્ય કથન તાત્પર્ય મજા નહ સત્યદેવઃ વિચાર મુદ્રાયામ સ્થિતઃ મૌન ચાવલ મિતવા. ગાંધીજીનું કહેવાનું તાત્પર્ય નથી જાણતા અથવા તો અજાણ એવા સ્વામી સત્યદેવ વિચારની મુદ્રામાં ઊભા રહ્યા અને મૌન ધારણ કર્યું. ચાવલ મિતવમ એટલે કે ધારણ કરવું. અહીંયા સુધી તમને પાઠ સમજાઈ ગયો હશે. જો આ વિડીયોનો અંત કરીએ તેનાથી પહેલાં હું તમને દેશ ઉપર એક પંક્તિ સંભળાવીશ. ભરા નહીં ભાવો સે કે જિસમે રસ ધાર નહીં. ભરા નહીં ભાવો સે કે જિસમે રસ ધાર નહીં. હૃદય નહીં પથ્થર હૈ વો. હૃદય નહીં પથ્થર હૈ વો કે જિસે અપને દેશ કે પ્રતિ પ્યાર નહીં. આવી સુંદર મજાની પંક્તિ સાંભળી અને આપણે આ વિડીયો અહીં જ સમાપ્ત કરીશું. અસ્તુ. આજે મેં અહીં બિનિતા બિન બનીને ભણાવ્યું તો ખરું, પરંતુ મારું સાચું નામ જાણશો ને? મારું સાચું નામ ભાભેરા નીર છે.
અને હું ધોરણ 10 માં ભણું છું।